ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈ હોપ બધા મજામાં છો સો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આજે આપણે ન્યુ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, રાઈટ? ચેપ્ટર નંબર 11 સંખ્યાઓ, જેમાં આવે છે સેશન 1. ઓકે, પરંતુ આપણે લોકો સ્વાધ્યાય પોથીમાં 51 થી 70 સુધીના જેટલા પણ નાના એવા ટોપિક એમાં આપેલા છે અને 51 થી 70 સુધીની સંખ્યા લખી લીધી છે, રાઈટ? એટલે કે એનામાં જે ટોપિક આપેલા છે, આગળની સંખ્યા, પાછળની સંખ્યા, સંખ્યા જોડો એટલે કે જોડકા જોડો વગેરે જેવા ટોપિક આપેલા છે, કમ્પ્લીટ કરી લીધું છે હોમવર્કમાં, રાઈટ? કારણ કે આ ચેપ્ટરમાં જેટલા પણ ટોપિક છે એ બધા જ ટોપિક આપણે અગાઉના ચેપ્ટરમાં સમજી ગયા છે, રાઈટ? 21 થી 50 સુધીની સંખ્યા, એમાં જે પણ ટોપિક હતા એ જ બધાના રિપીટ થાય છે, ખાલી સંખ્યા એનાથી વધારે છે. એટલે કે આ ચેપ્ટરમાં આપણે 51 થી 100 સુધીની સંખ્યા સમજવાની છે, રાઈટ? તો આજે આપણે ફર્સ્ટ ઓફ ઓલ 51 થી 60 એને દશક અને એકમમાં, સંખ્યામાં અને સરવાળામાં કઈ રીતે લખાય એ સમજવાનું છે, રાઈટ? પછી આપણે 51 થી 60 સુધીની સંખ્યા જેમ લખ્યા છે એ જ રીતે 100 સુધીની સંખ્યા આપણે ઇઝીલી લખી શકીએ. ઓકે, તો આજે આપણે સેશન 1માં ફર્સ્ટ ઓફ ઓલ દશક અને એકમમાં 51 થી 60 સંખ્યાને કઈ રીતે લખાય એ જોવાનું છે, રાઈટ? જે આપણે ઓલરેડી પહેલા સમજી જ ગયા છે 21 થી 50 સુધીની સંખ્યામાં, એટલે જ આપણે સ્વાધ્યાય પોથીમાં ઘણા પેજીસ કમ્પ્લીટ પણ કરી લીધા છે કે જેમાં એકદમ ઇઝી ટેક્સના ક્વેશ્ચન હતા, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ હવે આપણે 51 થી 60 સુધીની સંખ્યા લખવાની છે. તમારી સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 11 સંખ્યાઓ એના ફર્સ્ટ પેજ ઉપર સમજો અને તેની નીચે કોષ્ટક ટેબ બોક્સ આપેલું છે, રાઈટ? એમાં 51 થી 60 સુધીની સંખ્યાઓ લખેલી છે જેને આજે આપણે સમજવાની છે, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ 51. તો 51 માં કયો અંક દશક અને કયો અંક એકમ છે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ લખવાનું છે. તો દશકનો અંક આવશે 5, કેમ કે કોઈ પણ બે સંખ્યામાં પહેલો અંક હંમેશા દશક હોય છે અને બીજો અંક હંમેશા એકમ હોય છે, રાઈટ? તો અહીં આપણે લખીએ 5 દશક અને 1 એકમ. એટલે શું થશે? 51, રાઈટ? 5 દશક અને 1 એકમ એટલે 51. હવે આપણે એને સરવાળાની રીતે લખવું હોય તો 50 વત્તા કેટલા કરવા પડે? 1, રાઈટ? દશકનો અંક એટલે 5, તો 5ની ટોટલ સંખ્યા કેટલી થાય? 5 દશક એટલે 50 અને 1 એકમ એટલે 50 વત્તા 1 કરીએ તો આન્સર 51 આવે. ઓકે, તો હવે આપણે એને શબ્દમાં પણ લખીએ 51. ઓકે, આ રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં 51 થી 60 સુધીના આપેલા છે, જેમાં દશક અને એકમને કઈ રીતે લખાય, સરવાળા કઈ રીતે લખાય અને તેને શબ્દમાં કઈ રીતે લખાય પણ આપેલું છે, રાઈટ? તો હવે આજે આપણે 51 થી 60 નું જોવાનું છે કે તેને એકમ, દશકમાં, સરવાળાના અને સંખ્યામાં કઈ રીતે લખાય. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ 5 દશક અને 2 એકમ. એટલે કેટલા થશે? 52, રાઈટ? 5 દશક અને 2 એકમ બરાબર 52. હવે 50 શું કામ આપણે લખેલું છે? કેમ કે 5 દશક, 5 દશક એટલે મેઇન સંખ્યા 50 થાય અને એકમ એટલે 2. 50 વત્તા 2 બરાબર 52. હવે એને શબ્દમાં કેમ લખવાનું છે એ જોવાનું છે. તો 52 આપણે અહીં લખીએ. ઓકે, તો હવે નેક્સ્ટ જોઈએ 5 દશક અને 3 એકમ એટલે 53 થશે. એટલે કે 50 વત્તા 3 બરાબર 53. તો હવે એને આપણે સંખ્યામાં પણ લખીએ. ઓકે, તો હવે આવશે
ત્રેપન પછી ચોપન, તો ચોપન માં પાંચ દસ અને ચાર એકમ એટલે ચોપન. હવે એને સરવાળાની રીતે લખાશે પાંચ દસ એટલે પચાસ વત્તા ચાર એટલે ચોપન. હવે એને શબ્દમાં પણ લખીએ ચોપન. ઓકે, આ રીતે તમારે પણ આજે હોમવર્કમાં એકવાર રફબુકમાં લખવાનું છે, રાઈટ? તમને પીડીએફ આવે એ તો કરવાનું છે સ્વાધ્યાય પોથીમાં વર્ક, રાઈટ? પરંતુ તેની સાથે રફબુકમાં તમારે પણ 51 થી 60 તમારી સ્વાધ્યાય પોથીમાંથી જોઈને પણ લખી શકો છો, અધરવાઇઝ સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો, રાઈટ? 54 પછી હવે આવશે 55. 5 10 અને 5 એકમ. હવે એને સરવાળાની રીતે લખાશે 50 વત્તા 5 બરાબર 55. હવે એને શબ્દમાં પણ લખીએ ઓકે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. 5 10 55 પછી આવશે 56 એટલે કે 5 10 અને 6 એકમ બરાબર 56. હવે એને સરવાળાની રીતે લખીએ 50 વત્તા 6 બરાબર 56. ઓકે, હવે શબ્દમાં લખીએ. ઓકે, હવે 56 પછી આવશે 57 એટલે કે 5 10 અને 7 એકમ એટલે 57. હવે એને સરવાળાની રીતે લખીએ 50 વત્તા 7 બરાબર 57. હવે શબ્દમાં લખીએ 57. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. 57 પછી આવશે 58 એટલે 5 10 અને 8 એકમ એટલે 58. હવે એને સરવાળાની રીતે લખીએ એટલે 50 વત્તા 8 બરાબર 58 અને એને શબ્દમાં પણ લખીએ 58. આપણે એક જ વાર સમજવાનું છે 51 થી 60, રાઈટ? પછી 61 થી 70 પાંચ રીતે આવશે. એમાં શું આવશે? 6 દશક અને 1 એકમ બરાબર 61, પછી અહીંયા 60 વત્તા 1 બરાબર 61 અને અહીં શબ્દમાં 61 લખવાનું, રાઈટ? આ રીતે 100 સુધીની સંખ્યા આપણને સ્વાધ્યાય પોથીમાં આપેલી છે. ફર્સ્ટ તમે એક કોષ્ટક સમજી જાવ એટલે આપણને 100 સુધીની સંખ્યા આવડી જાય, રાઈટ? તો હવે આપણે 58 પછી આવશે 59 એટલે કે 5 10 અને 9 એકમ એટલે 59. હવે એને સરવાળાની રીતે લખાશે 50 વત્તા 9 બરાબર 59. હવે એને શબ્દમાં પણ લખીએ 59, રાઈટ? 59 પછી આવશે 60, રાઈટ? તો હવે આપણે શું લખવાનું? 60 માં કેટલા દશક થશે? યસ, 6 દશક, રાઈટ? 59 પછી 60 આવશે, તો 60 એટલે 6 0 60, તેમાં કેટલા દશક આવે? 6 દશક. તો અહીં આપણે લખવાનું 6 દશક અને 0 એકમ એટલે અહીં આપણે 0 એકમ ના લખીએ તો પણ ચાલે, ખાલી 6 દશક. તો અહીં આપણે લખવાનું 60. તો હવે આપણે સરવાળો કરવો હોય તો કઈ રીતે લખી શકાય? બધામાં આપણે 50માં 1 2 3 4 5 6 7 8 9 અંક ઉમેરાવ્યા છે એટલે આપણને 51 થી 59 સુધીની રકમ મળી ગઈ છે. તો હવે આપણે અહીં 50માં કેટલા ઉમેરીએ તો આપણને 60 આન્સર મળે? યસ, 10. 9 પછી 10 એટલે કે 50માં આપણે 10 ઉમેરીએ ત્યારે આપણને આન્સર 60 મળે છે, રાઈટ? તો હવે આપણે અહીં શબ્દમાં પણ લખીએ 60. ઓકે, તો આ રીતે જ્યારે ખાલી દશક
લખેલો હોય તો આપણે અહીં 6 દશક છે તો અહીં 60 લખવાના છે અને 50 માં આપણે 10 ઉમેરીએ ત્યારે આપણને આન્સર 60 મળે છે એ જ રીતે જો અહીં 7 દશક આપેલું હોય તો આપણે અહીં 70 આવે છે રાઈટ તો આપણે 60 માં 10 ઉમેરીએ ત્યારે આપણને આન્સર 70 મળે છે અને અહીં આપણે 60 વત્તા 10 બરાબર 70 એ રીતે લખવાનું હોય છે રાઈટ તો આ રીતે આપણે જે 51 થી 60 સુધીના દશક અને એકમ લખેલા છે પછી સરવાળાની રીત લખેલી છે એ બધું જ આપણને આગળ જે નાના નાના ટોપિક પૂછાય છે એમાં કવર અપ થઈ જાય છે એટલા માટે હવે આપણે આવા કોષ્ટક લખીને નથી સમજવાના એ જસ્ટ તમારે સ્વાધ્યાય પોથીમાંથી એકવાર રીડ કરશો સમજી વિચારે એટલે તમને ઈઝીલી સમજાઈ જશે અને આ જ કોષ્ટક છે ઓલરેડી આપણે અગાઉના ચેપ્ટર 21 થી 50 સુધીની સંખ્યામાં સમજી ગયા છીએ રાઈટ હવે આપણને સ્વાધ્યાય પોથીમાં 51 થી 60 સુધીની સંખ્યા આપેલી છે આ રીતે કોષ્ટક પછી 51 થી 60 સંખ્યામાં જ આપણને નાના નાના ટોપિક આપેલા છે લાઈક એક્ઝામ્પલ આગળની સંખ્યા લખો પાછળની સંખ્યા લખો વચ્ચેની સંખ્યા લખો મોટી સંખ્યા ફરતે ગોળ કરો એવા નાના નાના ટોપિક આપેલા છે પછી અગે 61 થી 70 સુધીની સંખ્યાનું કોષ્ટક આપેલું છે અને તેના ટોપિક આપેલા છે પછી 71 થી 80 સુધીની સંખ્યા અને તેના ટોપિક આપેલા છે પરંતુ આપણે આજે અહીં 51 થી 100 સુધીની સંખ્યામાં મિક્સ ટોપિક સમજવાના છે એટલે કે જેમ 10 ને આપણને સ્વાધ્યાય પોથીમાં સંખ્યાના ટોપિક આપેલા છે આપણે એ જ રીતે 51 થી 100 સુધીની સંખ્યાના બધા જ ટોપિક સમજવાના છે જેના હાફ ટોપિક આપણે સેશન 1 માં સમજીશું હાફ ટોપિક છે આપણે સેશન 2 માં અને એના પછીના જે ટોપિક બાકી રહેશે આપણે સેશન 3 માં કમ્પ્લીટ કરવાના રહેશે રાઈટ પરંતુ આ રીતે જે આપણે સમજી ગયા છીએ આજે 51 થી 60 સુધીનો કોષ્ટક એ હવે આપણે સ્વાધ્યાય પોથીમાંથી એકવાર રીડ કરીને સમજવાનું છે અને ઓલરેડી તમને બધાને ખ્યાલ જ છે કે આપણે અગાઉના ચેપ્ટરમાં આ રીતે સમજી ગયા છીએ ઓકે તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ નેક્સ્ટ ટોપિક છે ઝોળકા છોડો હવે ઝોળકા છોડો છે તમને 51 થી 60 માં પણ આપેલું છે 61 થી 70 માં પણ આપેલા છે પછી 71 થી 80 માં પણ આપેલા છે 81 થી 90 માં પણ આપેલા છે પરંતુ 10 ની સંખ્યાના ઝોળકા આપેલા છે જ્યારે આપણે હવે જે પણ ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ એ 51 થી 100 સુધીની સંખ્યાના કમ્પ્લીટ કરીએ છીએ રાઈટ તો હવે તમને લોકોને ક્વેશ્ચન નંબર 1 આપેલો છે કે તમારે લોકોએ એક લાઈન જે 51 થી 60 ના કોષ્ટક આપેલું હોય તો એની પાછળ તમને 51 થી 60 સંખ્યા લખવાની હશે જેમાં ફર્સ્ટ ડોટ ડોટ વાળી લાઈન આપેલી છે રાઈટ તો તમારે લોકોએ તેમાં ટ્રેસિંગ કરવાનું છે અને નીચેની 2 કે 3 જેટલી પણ લાઈન આપેલી હોય તેમાં એ જ સંખ્યા લખવાની જે ઓલરેડી તમે બધા સિનિયર કે જેમાં કરીને આવ્યા છો એટલે કે 51 થી 60 અંક હવે બધાને આવડે છે રાઈટ તો ફર્સ્ટ ઓફ ઓલ તમે એ બધા જ પેજીસમાં એ ટોપિક આપેલા છે પછી નીચે સરવાળા આપેલા છે 50 + 1 બરાબર 51 50 + 2 બરાબર 52 એવી જ રીતે જે 10 નો ગેપ આવશે એટલે 51 થી 60 માં પણ આપેલા છે 61 થી 70 માં આપેલા છે રાઈટ તો એવી રીતે સરવાળાના ટોપિક આપેલા છે જે આપણે ઓલરેડી શીખી ગયા છે એટલે કે હમણાં જ આપણે કોષ્ટક સમજેલું છે એમાં આપણે સરવાળા જોયા કે 50 + 1 બરાબર 51 તેવી જ રીતે આપણને છોડકા પણ પૂછેલા છે પરંતુ સ્વાધ્યાય પોથીમાં 10 સંખ્યાનું કોષ્ટક આપેલું છે પછી એ જ 10 સંખ્યામાંથી ટોપિક આપેલા છે જ્યારે આપણે મિક્સમાં 51 થી 100 સંખ્યા સુધીના બધા જ ટોપિક સમજવાના છે તો આજે આપણે ખાલી 2 અલગ અલગ રીતના છોડકા શીખવાના છે જે ઓલરેડી તમને બધાને આવડે છે કેમ કે આપણે અગાઉનો ચેપ્ટર 21 થી 50 સુધીની સંખ્યા છે એમાં બધા ટોપિક સમજી ગયા છીએ રાઈટ તો હવે આપણે ફર્સ્ટ જોઈએ ઝોળકા છોડો જેમાં આપણને 2 ઝોળકા પૂછાયેલા છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણને સરવાળાનો ઝોળકો પૂછાયેલો છે રાઈટ તો હવે આપણે સ્ટાર્ટ કરીએ 50 + 8 તો હવે આપણે આપણી મેથડ થી જ કમ્પ્લીટ કરીએ કે 50 ને માઇન્ડ માં રાખી અને 8 ફિંગર અપ કરવાની પછી બધાને સાથે કાઉન્ટ કરવાના ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ 8 ફિંગર અપ કરીએ 1 2 3 4 5 6 7 8 ઓકે 50 આપણે માઇન્ડમાં રાખેલા છે તો 50 પછીથી 51 52 53 54 55 56 57 58
ઓકે તો અહીં આપણે જોઈએ કે 58 આપેલા છે 91 આપેલા છે એ પણ આન્સર નહીં આવે 65 આપેલા છે 58 યસ અહીં આપણે 58 આપેલા છે તો આપણે ત્યાં છોડવાનું રાઈટ હવે નેક્સ્ટ છે 80 + 3 તો 80 ને માઇન્ડ બાર રાખી ત્રણ ફિંગર 80 પછી 81 82 83 તો હવે આપણે જોઈએ 83 ક્યાં આપેલા છે 91 65 58 તો ઓલરેડી આપણે જોઈન્ટ કરી લીધા છે યસ 83 અહીં આપેલા છે તો આપણે ત્યાંથી 80 + 3 ને 83 સુધી જોઈન્ટ કરવાનું નેક્સ્ટ છે 70 + 4 તો અગેન 70 ને માઇન્ડમાં રાખી અને ચાર ફિંગર અપ કરવાની 1 2 3 4 70 પછી 71 72 73 74 ઓકે તો હવે આપણે જોઈએ 74 ક્યાં આપેલા છે 91 65 યસ લાસ્ટમાં અહીં આપણને આપેલા છે તો 70 + 4 ને આપણે 74 સાથે જોઈન્ટ કરવાના ઓકે નેક્સ્ટ છે 60 + 5 તો 60 ને માઇન્ડમાં રાખી અને 5 ફિંગર અપ કરવાની 1 2 3 4 5 હવે 60 પછી 61 62 63 64 65 તો હવે આપણે જોવાનું 65 ક્યાં આપેલા છે તો પહેલા 91 આપેલા છે યસ સેકન્ડમાં જ 65 આપેલા છે તો ત્યાં આપણે છોડવાનું ઓકે અને લાસ્ટ છે 90 + 1 તો 90 ને 91 તો યસ આપણને ફર્સ્ટ જ 91 આપેલા છે તો આ રીતે જોડકા આપણે જોડવાના છે અને જો તમને ઈઝીલી એમનામ આવડી જાય કે 80 + 3 = 83 જ થાય છે તો તમે એમ પણ જોડકા જોડી શકો છો અને કાઉન્ટિંગ સાથે પણ કમ્પ્લીટ કરી શકો છો અને પોસિબલ હોય ત્યાં સુધી કાઉન્ટિંગ કરીને જોડકા જોડવાના ઓકે તો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં જેટલા પણ જોડકા આપેલા છે 10 10 ની સંખ્યાને હવે આપણને ઈઝીલી આવડી જશે રાઈટ હવે આજે તમે જે પીડીએફ મળે છે એને વ્યવસ્થિત રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે રાઈટ તો હવે આપણે બીજું જોડકું જોઈએ જેમાં આપણને ક્યુ જોડકા આપેલા છે એકમ અને દશકના એ પણ આપણે કોષ્ટકના આધારે કમ્પ્લીટ કરી શકીએ અને સરવાળા પણ આપણે કોષ્ટકના આધારે કમ્પ્લીટ કરી શકીએ રાઈટ કેમ કે 51 થી 60 માં પણ આપણને સરવાળા કઈ રીતે લખાય એ આપેલું છે એવી જ રીતે 61 થી 70 માં પણ આપેલું છે 81 થી 90 માં પણ આપેલું છે રાઈટ એ રીતે બધી સંખ્યામાં સરવાળા અને એકમ દશક આપેલા છે તો હવે આપણને ઈઝીલી આ જોડકા આવડી જશે 5 દશક અને 2 એકમ તો 5 દશક અને 2 એકમ બરાબર 52 રાઈટ પહેલો અંક હંમેશા દશકનો હોવો જોઈએ અને બીજો અંક એકમનો એટલે 52 આપણે જોઈએ કે 52 ક્યાં આપેલા છે 93 75 66 84 52 યસ અહીં આપણને લાસ્ટમાં 52 આપેલા છે 5 દશક એટલે અહીં પણ 5 દશક આપેલું છે 2 એકમ તો અહીં પણ 2 એકમ આપેલું છે રાઈટ તો હવે આપણે જોડકા જોડવાના નેક્સ્ટ છે 8 દશક અને 4 એકમ તો શું થશે 84 તો હવે આપણે જોઈએ 84 ક્યાં આપેલા છે 93 75 66 84 રાઈટ 8 દશક અને 4 એકમ યસ 8 દશક અને 4 એકમ તો હવે આપણે જોડીએ ઓકે નેક્સ્ટ છે 6 દશક અને 6 એકમ એટલે 66 93 75 66 યસ અહીં 66 આપેલું છે 6 દશક અને 6 એકમ તો અહીં પણ 6 દશક અને 6 એકમ આપેલું છે નેક્સ્ટ છે 7 દશક અને 5 એકમ એટલે શું થશે 75 રાઈટ તો અહીં આપણે જોઈએ 93 યસ સેકન્ડમાં આપણે આપેલું છે 7 દશક અને 5 એકમ એટલે કે 75 તો આપણે ત્યાં જોડીએ 7 દશક અને 5 એકમ અને લાસ્ટ છે 9 દશક અને 3 એકમ તો કેટલા આ સંખ્યા બનશે 93 રાઈટ તો યસ ફર્સ્ટ જ આપેલું છે 9 દશક અને 3 એકમ અહીં પણ 9 દશક અને 3 એકમ આપેલું છે
ઓકે જે એકદમ ઈઝી છોડકા છે અને તમને બધાને પણ ઈઝીલી આવડી જશે રે તમે જ્યારે સ્વાધ્યાય પોથીમાં આ રીતે છોડકા છોડો છો ત્યારે ખાસ બધાએ પેન્સિલ અને સ્કેલનો યુઝ કરવાનો છે રે અને સ્કેલમાં પણ આપણે વ્યવસ્થિત રાખવાની કે નીચેના બોક્સમાં તો તમે જોઈન્ટ નથી કરતા એટલે સેકન્ડ ટાઈમ ચેક પણ કરવાનું ઓકે તો આઈ હોપ કે આજનો તમને ક્વેશ્ચન 51 થી 60 સંખ્યા સુધીનું સમજાઈ ગયું હશે જેમાં આપણે એકમ દશક જોયું અને સરવાળાને કઈ રીતે લખાય પણ જોયું અને શબ્દમાં કઈ રીતે લખાય પણ કમ્પ્લીટ કરેલું છે રાઈટ તો તમને આ જે સ્વાધ્યાય પોથીની જે પીડીએફ મળે તેની સાથે તમારે 51 થી 60 નું જે બોર્ડ ઉપર આપણે કોષ્ટક સમજી ગયા કે 5 દશક અને 1 એકમ બરાબર 51 50 વત્તા 1 બરાબર 51 અને 51 ને શબ્દમાં રાખવું રે એ તમારી સ્વાધ્યાય પોથીમાં ફર્સ્ટ પેજ ઉપર જ આપેલું છે તમે એમાંથી પણ રફબુકમાં એકવાર લખી શકો છો અને આપણે જે બોર્ડ ઉપર લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો છો અને જાતે પણ લખી શકો છો કે હવે તમે બધાને સમજાઈ ગયું છે કોષ્ટક રાઈટ તો હવે આજે આપણે જે સમજી ગયા છે એક કોષ્ટક અને બે છોડકા જેમાં એક સરવાળાના છોડકા અને એકમ દશકના રાઈટ એ બને હવે તમને સમજાઈ જ ગયા છે રાઈટ તો હવે આજે તમને હોમવર્કમાં જે પણ પીડીએફ આવે છે સ્વાધ્યાય પોથીને એમાં બધા ટોપિક કમ્પ્લીટ થઈ જાય છે તમારે એકવાર જાતે ગણવાના છે રાઈટ અને પછી પીડીએફમાંથી ચેક કરવાનું કે તમારા આન્સર રાઈટ છે કે રોંગ હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં એટલે કે સેશન 2 માં આ પછીના જે નેક્સ્ટ ટોપિક આવે છે એ આપણે સમજવાના છે તો આજે આપણે ચેપ્ટર 11 સંખ્યાઓ એના સેશન 1 ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ બાય